ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચૂંટણી જંગમાં ચંપાલાલ પારખ તથા તેજા કાનગઢના વડપણ હેઠળ ટીમનો ભવ્ય વિજય. રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આજે યોજાયેલી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં શાસક પક્ષની આખી પેનલ વિજેતા બની હતી. રસાક્ષી ભરેલી ચૂંટણી જંગમાં અભૂતપૂર્વ 87% મતદાન થયું હતું, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ હતું. વર્તમાન શાસક પક્ષની પેનલ થયેલા મતદાનની મત ગણતરીમાં જ વિજેતા બની ગઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે ગત 2 વર્ષમાં કરેલી કામગીરી થકી ઐતિહાસિક જીત મળી હોવાનું જણાવી આગામી 2 વર્ષમાં પણ વધુ સારી રીતે કામ કરવાની ગેરંટી આપી હતી. આ જીતનું શ્રેય તેમણે સમગ્ર ટીમ અને કાર્યકર્તાઓને આપ્યું હતું. ગાંધીધામ ચેમ્બરની ચૂંટણીમાં 2 પ્રતિષ્ઠિત વેપારીઓની પેનલને ઝંપલાવ્યું હતું, જેને પગલે આ ચૂંટણી જંગમાં ભારે રસાકસીનો નજારો જોવા મળ્યો હતો. સવારથી જ ઉમેદવારો ટેકેદારો સાથે જુદા જુદા સ્થળોએ ગોઠવાઈ ગયા હતા અને મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો આદર્યા હતા. બીજી તરફ સવારથી જ સંકુલના વેપારીઓમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 40% સુધી મતદાન થયું હતું. ત્યારબાદ વધુ 1 કલાકમાં 1015 વેપારી મતદારોએ મતદાન કર્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી પણ વેપારીઓનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. મતદાનના અંતે 2168 મતદારોએ મતદાનનો ઉપયોગ કર્યો હતો, જેમાં 590 પ્રોક્ષી મત નીકળ્યા હતા. કુલ 2758 સભ્યોએ ચેમ્બરમાં નવા પદાધિકારીઓ માટે મતદાન કરતા 87% જેટલું જંગી મતદાન થયું હતું. પ્રથમ વખત મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં જંગી મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ચેમ્બર ભવનમાં આયોજિત આ ચૂંટણી જંગમાં કાયદો વ્યવસ્થાના સુચારુ પાલન માટે 2 ડિવિઝન પોલીસ દ્વારા PI, 3 PSI અને 50 કર્મચારીઓ સહિત 54 જણાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચૂંટણી જંગમાં મતદાન કરવા ઉપસ્થિત વેપારીઓના આગમનથી આસપાસના વિસ્તારોમાં માર્ગો નાના મોટા વાહનોથી ભરાઈ ગયા હતા. બંને પેનલના ઉમેદવારોને વિજય બનાવવા તેમના ટેકેદારો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. તો વળી રાજકીય સામાજિક સહિતના ક્ષેત્રના અગ્રણીઓ પણ આ ચૂંટણી જંગમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા. તો ચેમ્બર દ્વારા પણ કોઈ અગવડ ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બપોરે 1 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ બપોરે 3 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. 8 ટેબલમાં મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ 3 રાઉન્ડમાં વર્તમાન શાસકની પેનલમાં 24 ઉમેદવાર અને 1 સામેની પેનલના દિનેશ ગુપ્તા 24માં ક્રમાંકે હતા, પરંતુ 4થા રાઉન્ડમાં વર્તમાન શાસકની આખી આખી પેનલ આગળ રહી હતી અને છેલ્લા રાઉન્ડ સુધી એક જ સ્થિતિ યથાવત રહી હતી. 2168 મતની ગણતરી હાથ ધરાઈ હતી અને 590 પ્રોક્ષી મતની છેલ્લે ગણતરી કરવામાં આવી હતી. તમામ મતગણતરી પૂર્ણ થયા બાદ ચંપાલાલજી પારખ પ્રેરિત પેનલના પ્રથમ 25 સભ્યો પૈકી મહેશ તીર્થાણીને 1887, તેજાભાઈ સદાભાઈ કાનગટને 1872, દીપક એચ પારખને 1846, કમલેશજી રામચંદાણીને 1805, AF શેઠનાને 1757, પારસમલ નાહઠાને 1757, મહેશ એચ ભુજને 1755, શરદ શેટ્ટીને 1753, મનોજ બી મનસુખાનીને 1741, તેજસ પ્રભુલાલ શેઠને 1724, જતીન સત્યનારાયણ અગ્રવાલને 1716, નરેન્દ્ર એમ રામાણીને 1699, શરદ ઠક્કરને 1677, BM ગુપ્તાને 1616, રાજેશ ચંદનાનીને રાજુભાઈને 1611, હરીશ જે મહેશ્વરીને 1602, નવનીત ગજરને 1598, હેમચંદ્ર યાદવને 1596, રાજેશકુમાર જૈનને 1585, અનિમેશ મોદીને 1569, બલવંતસિંહ ઠક્કરને 1554, સતીશકુમાર બજાજને 1517, કૈલેશ હરીશ ગોરને 1500 અને કમલેશ નારાયણ પરિયાણીને 1485 મત મળ્યા હતા. ચૂંટણી અધિકારી વાચોનિધિ આર્ય દ્વારા તમામ પ્રથમ 25 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે દિનેશ ગુપ્તા પ્રેરિત પરંપરાગત વેપારી પેનલના ઉમેદવારો પૈકી દિનેશ ગુપ્તાને 1202, જહેશ રાજદેને 1168, મયંક આર સિંઘવીને 1092, આશીષ શશિકાંત જોશીને 1060, જીતેન્દ્રસિંહ જૈનને 1059, અશોક એસ ચંદનને 1027, ભરત રાજાણીને 1012, નંદલાલ રામજીવન ગોયલને 994, લલિત એલ વિઘાણીને 957, અનુજ એ શર્માને 943, ધર્મેશ બી દોશીને 934,
સમીર ગર્ગર ને 930, મોહનલાલ ગોયલ ને 928, શૈલેષ જૈન ને 923, સંજય મહેન્દ્ર દવે ને 907, અમિત જૈન ને 897, સંજય ગાંધી ને 893, આકાશ અગ્રવાલ ને 889, ટીનુડી ગાંધી ને 870, રાહુલ ગોયલ ને 855, મુરલીધર ભોમરાજ જગાણી ને 841, પ્રકાશ પ્રભુદાન જેઠવાણી ને 798, જીતુ શંકર વજીરાણી ને 737 અને ચૂંટણી પ્રક્રિયામાંથી ખસી જનાર ગેલા નારણ વરચંદ ને 729 અને મનોજ ત્રિકુલચંદ મૂલચંદાણી ને 710 મળ્યા હતા. 2166 મતદાન થયું હતું. 603 પ્રોક્સી મત મોકલવામાં આવ્યા હતા, તેમાંથી 13 પ્રોક્સી મત પરત આવ્યા ન હતા. મતગણતરી દરમિયાન 149 મત રદ થયા હતા. લાંબા અરસા સુધી માનદ મંત્રી તરીકે રહેલા મહેશ એસ તીર્થાણીએ વધુ એક વખત સૌથી વધુ મત મેળવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયામાં ઓએસ જાડેજા, જયદીપ કેડિયા, ડોક્ટર એસ એલ સોલંકી, તેજસ પૂજારા, મુરલી ગાલાની, કિશન રામજીયાણી અને વિશાલ કુમાર કેલાએ ફરજ બજાવી હતી, જ્યારે તોલાણી મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ પણ સમગ્ર પ્રક્રિયામાં સહયોગી બન્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 2-3 બોગસ વોટિંગના બનાવ બહાર આવ્યા હતા. આ બનાવ માનવીય ભૂલના કારણે બન્યા હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ. આજે અમારા ઇલેક્શનનું છેલ્લા 15-20 દિવસથી કેમ્પેનિંગ ચાલતું હતું અને આજે એનું રિઝલ્ટ આવ્યું છે. જે રિઝલ્ટ અમારી પૂરી પેનલ જીત થઈ છે. આજે સામેની પેનલ વાળા અલગ અલગ અફવાઓ અલગ અલગ તરીકા અજમાવતા હતા, જેની અંદર કોમ્યુનિટી અલગ બધા ઇન્ફ્લુઅન્સ અને ઘણી બધી કોશિશો કરી, જેમાં કોર્ટમાં બી ગયા અને અલગ અલગ રીતે પ્રચાર કરતા હતા, જેની અંદર આજે મને બહુ જ ખુશી છે કે અમારી જીત અમારા કામની આ 2 વર્ષના કામની રિઝલ્ટ છે. અમને એટલો સપોર્ટ ગામમાંથી મળ્યો. છેલ્લા ગઈકાલે બી અમે જ્યારે ગામમાં રેલી કાઢી ત્યારે અભૂતપૂર્વ પબ્લિક હતી, જેની અંદર 500-700 માણસો અમારી રેલીમાં હાજર હતા. અને આજે અમારા વોટિંગમાં શાંતિપૂર્વક વોટિંગ થઈ, ભવ્ય વોટિંગ થયું છે અને જેનું રિઝલ્ટ મને મળ્યું છે. આ રિઝલ્ટ અમારી પેનલના બધે બધા પ્રોક્સી વગર જ વિજય થયા છે. મને બહુ જ ખુશી છે. ધન્યવાદ. અને આવતા 2 વર્ષમાં બી અમે લોકો એટલું જ આનાથી બી વધારે કામ કરશું, એના માટે અમે ખાતરી આપી છે. અમે ચેલેન્જ આપી, ખાતરી આપી છે. અમે આખી આખી પેનલ વિજય થઈ છે. હજી પ્રોક્સીનું કાઉન્ટિંગ બાકી છે. આજે આપણે જોઈને કે વેપારીઓની ઇલેક્શન હતી અને આટલા વર્ષોમાં ક્યારે બી કોઈ હાઈકોર્ટમાં ગયું નથી અને આ વખતે એ લોકો હાઈકોર્ટમાં બી ગયા. એકચ્યુઅલી વેપારીને એ ન શોભે કે હાઈકોર્ટમાં જાય, અને આ ઇલેક્શન હંમેશા ફ્રેન્ડલી હોવી જોઈએ એવું હું માનું છું. પણ મને જે આ વિજય છે એ અમારા કામનો વિજય છે. ધન્યવાદ.